અમદાવાદમાં આ વર્ષે સોમવાર અને પૂનમનો સંયોગ આવતો હોવાથી થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે 56 ભવનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો, જેમાં માતાજીને ભાવિ ભક્તો દ્વારા વિવિધ 56 પ્રકારના મિષ્ટાન અને વિવિધ 56 પ્રકારના ફરસાણ ધરવામાં આવ્યા હતા। આ મંદિર ખાતે છેલ્લા 24 વર્ષથી દેવ દિવાળીના દિવસે શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને 56 ભોગનો અન્નકૂટ કરવામાં આવે છે। અહેવાલ અસલ નિવાસી અમદાવાદ। દેવ પ્રજોદયાત। આજે કાર્તક મહિનાની પૂનમ એટલે દેવ દિવાળીનો પર્વ। જ્યારે સમુદ્ર મંથન વખતે વૈભવ લક્ષ્મી માતાની ઉત્પત્તિ થઈ હતી ત્યારે દેવતાઓએ વિવિધ વિવિધ જાતની વાનગીઓ ભરાયતી ત્યારથી ધરાયતી ત્યારથી આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે માતાજીને જાત જાતના ભોગ લગાવવામાં આવે છે। આજે અહીં આજુબાજુના રહીશો દ્વારા માતાજીને ભોગ અર્પણ કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષથી વૈભવ લક્ષ્મી માતાની અન્નકૂટની ઉજવણી થાય છે અને 50 અહીં આજુબાજુના રહીશોને બધાને વિતરણ કરવામાં આવે છે અને સર્વનું કલ્યાણ થાય તેથી રહીશો તથા બધા દર્શનાર્થીઓ માતાજીને જાત જાતની વાનગી ફરસાણ મીઠાઈ બિસ્કીટ કોલ્ડ ડ્રિંક બધું પોતપોતાની શ્રદ્ધા અનુસાર અર્પણ કરે ને માટે સૌનું કલ્યાણ કરે। અસ્તુ। મારું નામ પૂરવભાઈ પ્રકાશચંદ્ર પંડિત છે। જે જે વસ્તુ અર્પણ કરવા છે દરેક દર્શનાર્થીને અહીં અમે માતાજીનો પ્રસાદ અર્પણ કરીએ છીએ અને છેલ્લા 25 વર્ષથી માતાજીના અન્નકૂટનો ભોગ કરવામાં આવે છે। અહીં વૈભવલક્ષ્મી છેલ્લા 25 વર્ષથી માતાજીની અહીંયા સ્થાપના થયેલી છે અને દર કરવા ચોથના દિવસે માતાજીનો પાટોત્સવ તો પણ થાય છે।